જય સ્વામિનારાયણ બાળમિત્રો, આજે આપણે ધોરણ 2માં પ્રકરણ 3માં પ્રશ્ન 2 નીચેની વસ્તુ માટે આપેલ ચોરસમાં સૌથી ભારે માટે ખરા તથા સૌથી હલકી માટે ખોટાનું નિશાન કરો અને આપણને એક ઉદાહરણ આપેલું છે. અગાઉના વિડીયોમાં આપણને 2 ચિત્ર આપેલા હતા અને તેમાં આપણે ખરા અને ખોટાની નિશાની કરી. હવે આપણને 3 ચિત્ર આપેલું છે. કુહાડી આપેલું, સ્ક્રૂ ટાઈપનું આવે 1 કિલો આપેલો અને સોય આપેલી છે. તો કુહાડી ભારે વજન હોય છે, આ મધ્યમ વજન હોય છે, જ્યારે આ સોય એ ટાંકણી છે. ટાંકણી એકદમ જ ઓછા વજનવાળી હોય એટલે એમાં ખોટા નિશાન કરે. સૌથી ભારેમાં ખરાની અને સૌથી હલકામાં ખોટાની નિશાની કરવાની. હવે કાતર, બુક અને કાગળ આપેલું છે. તો સૌથી ભારે વજન શેનું હશે? બુકનું. તો બુકમાં આપણે ખરાની નિશાની કરીશું ને સૌથી હલકું કાતર કે કાગળ આવશે. કાગળ આવશે ને એટલે કાગળમાં આપણે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી એક લાકડાનો ટુકડો છે, મોરપીચ છે અને હેલ્મેટ છે. સૌથી ભારે શાનું વજન હશે? લાકડાનો ટુકડો સૌથી ભારે હશે. એ હેલ્મેટ કરતાં પણ આપણને ભારે લાગશે. સૌથી ભારેમાં ખરા નિશાની ને સૌથી હલકું મોરપીચ એકદમ હલકી આવે કે પવન દ્વારા પણ ઉડી જાય એટલે એમાં ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી પથ્થર, ફ્લાવર પોટ અને માચિસની કાઠી છે. સૌથી ભારે વજન શેનો હશે? તમને આ તો ખબર જ છે, પથ્થર સૌથી ભારે હોય ને એટલે એમાં ખરા નિશાની અને સૌથી ઓછો વજન માચિસની એક જ કાઠી છે એનું એટલે એમાં ખોટા નિશાની. ગ્લાસ, વોટર બોટલ અને જગ છે. સૌથી ભારે શેનો વજન હશે? જગ. એટલે જગમાં ઘણું પાણી હોય એટલે વજન લાગશે તેમાં ખરા નિશાની. ગ્લાસમાં થોડું પાણી છે એટલે ઓછું વજન છે એટલે એમાં ખોટાની નિશાની કરીશું. બાળકો, તમારે પણ તમારી સદ્યપોથીમાં આ જ રીતે કરવાનું છે ને ત્યાર પછી એ પાનાનું ઝેરોક્સ કરીને તમારી ગણિતની નોટબુકમાં આ રીતે તમારે ચીપકાવીને પછી ખરા ખોટા કરવાના છે. જય સ્વામિનારાયણ બાળમિત્રો.